subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, welcome to our channel e-learning concept. Friends, આપણે લાસ્ટ વિડિયોની અંદર ભી ઇંગ્લિશ ગ્રામર સેક્શન ડીના પોઈન્ટ જોયા હતા, જેમાં આગળના વિડીયોમાં તમને જોવા મળશે ઇન્ડાયરેક્ટ સ્પીચ, એડિટિંગ, કન્જક્શન્સ વગેરે ક્વેશ્ચન તમને જોવા મળશે કે કઈ રીતે અટેમ્પ્ટ કરવાના હોય છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ સી અનધર ક્વેશ્ચન દેટ ઇઝ કોલ્ડ ડુ એઝ ડાયરેક્ટેડ. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હશે કે સેક્શન ડીની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ કરીને ક્વેશ્ચન્સ આવે છે. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું? ડુ એઝ ડાયરેક્ટેડનો મતલબ થાય છે માંગ્યા પ્રમાણે કરવું. એટલા માટે કે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર તમને બે પેરેગ્રાફ પૂછવામાં આવશે. એક પેરેગ્રાફ એવો હશે જેનું એક્ટિવનું પેસિવ કરવાનું આવશે, જ્યારે બીજો પેરેગ્રાફ એવો હશે કે જેમાં કાં તો જેન્ડર બદલવાનું આવે, કાં તો એક વચનનું બહુવચન કરવામાં આવે, કાં તો નંબર બદલવાનો આવે છે, રાઈટ? સો ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ કેન બી આસ્ક્ડ. હવે થોડું ડિટેલમાં જોઈએ તો ડુ એઝ ડાયરેક્ટેડનો મતલબ શું થાય છે. જેમ મેં તમને કીધું એમ કે માંગ્યા પ્રમાણે કરવું, તો અહીંયા ફ્રેન્ડ્સ એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં નહીં આવે, કોઈ સૂચના ઉપર લખેલી નહીં હોય કે આપેલા પેરેગ્રાફને પેસિવ વોઇસમાં ફેરવવું, એવું ક્યાંય લખેલું તમને જોવા મળશે નહીં. એટલા માટે થઈને તમારે ધ્યાન ક્યાં રાખવાનું કે જે પેરેગ્રાફ ઉપર આપેલું હશે એ પેરેગ્રાફની નીચે તમને એમ લખેલું હશે સ્ટાર્ટ ધીઝ વે. ફરીથી સમજાવો, સ્ટાર્ટ ધીઝ વે આવું લખેલું હશે એટલે એનો મતલબ એ થાય છે કે આ રીતે શરૂઆત કરો. હવે ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે કે કયો પેરેગ્રાફ એવો છે કે જેનું એક્ટિવનું પેસિવ કરવાનું છે, અને કયો પેરેગ્રાફ એવો છે જેમાં ચેન્જિંગ ધ ટેક્સ કરવાનું છે. એ સ્ટાર્ટ ધીઝ વે ઉપરથી ખ્યાલ આવી જશે. હવે ફ્રેન્ડ્સ, તમને એ ડિટેલમાં સમજાવું કે તમારે આની અંદર ફૂલ માર્ક્સ મેળવવા માટે કઈ રીતે વર્કઆઉટ કરવું જોઈએ. તો જ્યારે પહેલો પેરેગ્રાફ જે છે ડુ એઝ ડાયરેક્ટેડનો એક્ટિવનો પેસિવ કરવાનું આવે છે, તો ત્યાં તમે કઈ રીતે વર્કઆઉટ કરશો એ તમે ધ્યાન આપો. કે એક્ટિવનું પેસિવ કરવા માટે તમારે એક જ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે, એ છે વાક્ય રચનાઓ. જેટલા બી ટેન્સ છે, તમને પહેલા એ સમજાવી દઉં ફ્રેન્ડ્સ કે આપણે ટોટલ 12 ટેન્સ છે ગ્રામરની અંદર, પણ પેસિવ વોઇસની અંદર ખાલી ને ખાલી 8 ટેન્સ છે જેને તમારે પેસિવમાં ફેરવવાનું છે. અને એમાં બી ફ્રેન્ડ્સ તમને સમજાવી દઉં કે ગુજરાતી મીડિયમ ગ્રામર જે છે આપણો સિલેબલ, એની અંદર 8મો ટેન્સ જે છે ફ્યુચર પરફેક્ટ, એને પણ કટ ઓફ કરી દીધેલો છે. એટલે 7 ટેન્સ છે. જો 7 ટેન્સના તમે વાક્ય રચના યાદ રાખી લો ફ્રેન્ડ્સ, તો તમે તમારું સેન્ટેન્સ આરામથી એક્ટિવમાંથી પેસિવ ફેરવી શકો છો. હવે તમને બધી જ વાક્ય રચના હું તમને ટેબલમાં બતાવવા જઈ રહ્યો છું કે જે વાક્ય રચના કઈ રીતે બતાવે. હવે દરેક ટેન્સની અંદર ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવે કે દરેક ટેન્સની અંદર કેટલી વાક્ય રચના હોય છે. જુઓ, દરેક ટેન્સની અંદર હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આવે છે ત્યારે પ્રશ્નાર્થ 3 પ્રકારનું હશે. એક પ્રશ્નાર્થ એવું છે કે જે ટુ બી ના ક્રિયા પરથી શરૂ થતું હોય, બીજું પ્રશ્નાર્થ વાક્ય એવું છે જે WHO થી શરૂ થતું હોય, અને ત્રીજું પ્રશ્નાર્થ એવું છે કે જે વોટ વેર વેન વાય થી શરૂ થતું હોય. તો આ પ્રકારની જે વાક્ય રચનાઓ છે એ તમારે 5 વાક્ય રચનાઓ તમારે તૈયાર કરવી પડે, જેથી કરીને તમે તમારો પેરેગ્રાફ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકો છો. હવે એટલું બધું બી યાદ નથી રહેતું, તો તમે થોડો જનરલ જે ફોર્મેટ છે ને એને બી તૈયાર કરી નાખશો તો બી એક્ટિવનું પેસિવ તો આરામથી કરી શકશો. કઈ રીતે? જો એક્ટિવ વોઇસ હોય ને તો હંમેશા એક્ટિવ વોઇસના વાક્ય કરતાથી શરૂ થાય, રાઈટ? ત્યાર પછી ટુ બીનું ક્રિયાપદ હોય, ત્યાર પછી ક્રિયાપદ હોય, પણ ક્રિયાપદના 4 અલગ અલગ સ્વરૂપ છે. મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ, ભૂત કુદંત અને આઈએનજી હોય છે. ત્યાર પછી કર્મ આવે અને પછી અન્ય શબ્દો આવે છે. પણ જ્યારે પેસિવ વોઇસમાં ફેરવવું હોય આપણે, ત્યારે જે કર્મ પાછળ આવે છે એ કર્મ શરૂઆતમાં આવી જાય ફ્રેન્ડ્સ. ત્યાર પછી ટુ બીનું વર્બ આવે, અને ત્યાર પછી ક્રિયાપદ. જુઓ ફ્રેન્ડ્સ, ક્રિયાપદમાં ખાલી ને ખાલી ભૂત કુદંત જ આવે, બીજું કશું નથી આવતું, એટલા ઇઝી થઈ જશે. ત્યાર પછી બાય કરીને સબ્જેક્ટ કરવો પડે અને અધર વર્ડ. હવે ફ્રેન્ડ, હું તમને એક્ટિવ ને પેસિવમાં સમજાવું કે તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે શું. જો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તો આપેલું હશે, એટલે કે કર્તા અને કર્મ ઓલરેડી એક્ટિવ વોઇસના સેન્ટેન્સમાં આપેલું જ હોય છે. કર્તાથી વાક્ય શરૂ થાય અને કર્મ લાસ્ટમાં આપેલું હોય. તમારે આ બંનેના સ્થાન ચેન્જ કરવાના છે, એટલે કે કર્મ શરૂઆતમાં આવી જાય, કર્તા લાસ્ટમાં જતું રહે. એ બની ગયું. ત્યાર પછી ક્રિયાપદ જે છે પેસિવ વોઇસની અંદર કમ્પલસરી ભૂત કુદંત જ કરવાનું છે ફ્રેન્ડ્સ. પછી એ ફ્યુચરનો ટેન્સ હોય,
પાસ્ટનું હોય કે પ્રેઝન્ટનું હોય, ગમે તેવું ટેન્સ હોય. મેં તમને આઠ ટેન્સ કીધા, આઠે આઠ ટેન્સની અંદર તમારે ખાલી ને ખાલી ભૃતકુદંત જ કરવાનું છે, એટલે એ બી ક્લિયર થઈ ગયેલું છે, રાઈટ? અધરવર્ડ એની જગ્યાએ રહેશે. ખાલી ને ખાલી તમારે યાદ રાખવાનું છે ટુ બીનું ક્રિયાપદ, ટુ બીનું ક્રિયાપદ તમારે યાદ રાખવાનું છે. હવે કઈ રીતે યાદ રહે તો હું તમને સમજાવી દઉં કે જ્યારે સાદો વર્તમાન કાળ હશે તો સાદા વર્તમાન કાળની વાક્ય રચના આ રીતના હોઈ શકે છે કે કર્તા ક્રિયાપદ નું મૂળ રૂપ પછી કર્મ ને અધરવર્ડ આવે છે. જ્યારે પેસિવ વોઇસ કરતી વખતે કર્મ આગળ આવી જાય અને એમિઝા લાગે ટુ બીના ક્રિયાપદ તરીકે અને પછી ભૃત કુદન. એટલે કે સાદો વર્તમાન કાળ હોય ત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે એમિઝા ટુ બીનું ક્રિયાપદ હોય અને ભૃત કુદન લગાવવું પડે, રાઈટ? એમિઝા પ્લસ ભૃત કુદન લગાવવું પડે, આ વસ્તુ યાદ રાખવાની. બીજી એક વસ્તુ છે કે WHO હુથી જ્યારે વાક્ય શરૂ થાય, કોઈ બી એક્ટિવ વોઇસનું વાક્ય, તો પેસિવ કરતી વખતે બાય હુમ થઈ જાય છે. આ વસ્તુ યાદ રાખજો, બાય હુમ થઈ જાય છે. અને ત્યાર પછી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ત્યાર પછી તમારે એમિઝા લગાવવાનું, ત્યાર પછી કર્મ લગાવવાનું અને પછી ભૃતકુદન લાગે છે. તો આ બે વસ્તુ તમારે આ ટેન્સમાં યાદ રાખવાની છે કે જ્યારે બી તમને કોઈ બી વાક્ય મૂળ ક્રિયાપદથી સ્ટાર્ટ થયેલું દેખાય અથવા ડુ ડસથી વાક્ય શરૂ થયેલું દેખાય તો ત્યાં તમારે ટુ બીનું ક્રિયાપદ એમિઝાર મૂકવાનું અને ભૃતકુદન મૂકી દેવાનું, રાઈટ? બીજો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સની ઓળખ એ છે કે ત્યાં તમને ભૂતકાળનું ક્રિયાપદ યુઝ કરવામાં આવેલું હશે. જે રીતે પહેલામાં મૂળ ક્રિયાપદ છે, આમાં ભૂતકાળનું રૂપ હશે અને આમાં ટુ બીનું ક્રિયાપદ ડીડ આપેલું હશે. મિત્રો, જ્યારે તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે તમારે ટુ બીનું ક્રિયાપદ વોઝ અથવા વરનો ઉપયોગ કરવાનો રહેશે. ફરીથી સમજાવું કે જ્યારે ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય અથવા ડીડ આપેલું હોય ત્યારે તમારે વોઝ વેરની સાથે ભૃતકુદન કરવાનું રહેશે. અને WHOમાં ફરીથી WHO આપેલું હોય વાક્ય શરૂઆત તો એમાં બાય હુમ કરીને વોઝ વેર પછી કર્મ અને પછી ભૃતકુદન લગાવવાનું રહેશે, રાઈટ? ત્રીજો ટેન્સ છે તમારો સાદો ભવિષ્યકાળ, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય આ રીતે આપેલું હશે કે ત્યાં સેલ વિલનો ઉપયોગ કરેલો હશે અને સેલ વિલની સાથે મૂળ ક્રિયાપદ આપેલું હશે. ફ્રેન્ડ્સ, તો આવું જ્યારે વાક્ય તમને જોવા મળે છે ત્યારે તમારે પેસિવ કરતી વખતે તમારે જે સેલ વિલ છે એ એમને એમ રાખવાનું, પણ એની સાથે તમારે એક ટુ બીનું ક્રિયાપદ વધારાનું બી યુઝ કરવાનું રહેશે અને પછી ભૃતકુદન લગાવવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? શેલ વિલ એકલું હોય ત્યારે બી લગાવવું કમ્પલસરી છે પેસિવ વોઇસની અંદર, એટલે આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી ચોથો ટેન્સ આપણે જોઈએ તો ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળની અંદર ટુ બીના ક્રિયાપદ તરીકે એમિઝાર ઓલરેડી આપેલું જ હશે, એની સાથે આઈએનજી હશે. તો તમારે એમિઝાર આપેલું હોય તો એમિઝાર રાખવાનું છે, પણ એની સાથે બીંગ લગાવવાનું રહેશે. BEING બીંગ લગાવવું જરૂરી છે અને બીંગ લગાવ્યા પછી ભૃતકુદન કરવાનું રહેશે ચાલુ વર્તમાન કાળની અંદર. સેમ એ રીતે ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર આઈએનજી આપેલું હશે. તમે પેસિવ વોઇસની અંદર ફેરવો છો ત્યારે વોઝ વેરની સાથે બીંગ લગાવી દેવાનું રહેશે અને પછી ભૃતકુદન કરવાનું રહેશે. ખ્યાલ આવ્યો? પછી પૂર્ણ વર્તમાન કાળ આવશે. પૂર્ણ વર્તમાન કાળની અંદર એક્ટિવ વોઇસની અંદર હેવેઝ આપેલું હશે તો ત્યાં તમારે હેવેઝની સાથે બીન લગાવવાનું રહેશે, રાઈટ? હેવેઝની સાથે બીન લગાવવાનું રહેશે અને ત્યાર પછી ભૃતકુદન કરવાનું રહેશે. અને જો પૂર્ણ ભૂતકાળ હોય એટલે કે હેડ પ્લસ ભૃતકુદન આપેલું હોય તો ત્યાં ફરીથી પાછું હેડ બીન કરવાનું રહેશે. ફરીથી શોર્ટમાં સમજાવી દઉં મિત્રો કે ક્રિયાપદનું ભૃતકુદન જ કરવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પેસિવ વોઇસ જ્યારે તમે વાક્ય બદલો છો ત્યારે જે બી ક્રિયાપદ વાક્યમાં છે એનું ભૃતકુદન કરી દેજો તો તમારું સેન્ટેન્સ 50% કરેક્ટ થઈ જશે. 50% કરેક્ટ કરવા માટે તમારે ટુ બીનું ક્રિયાપદ બદલવાનું રહેશે. તો મેં તમને એમ કીધું એમ કે સાદો વર્તમાન કાળ એટલે કે મૂળ ક્રિયાપદ હોય ત્યાં એમિઝાર, ભૂતકાળનું રૂપ હોય ત્યાં વોઝ વેર, એમિઝાર આપેલું હોય તો એમિઝાર પ્લસ બીંગ, વોઝ વેર આપેલું હોય તો વોઝ વેરની સાથે બીંગ, રાઈટ? શેલ વિલ આપેલું હોય તો શેલ વિલની સાથે બી અને હેવેઝ અથવા હેડ આપેલું હોય તો બીન. આટલું ટુ બીનું ક્રિયાપદ તમે યાદ રાખો અને આની જોડે જે ભૃતકુદન મૂકવાનું છે ભૃતકુદન તમે ખાલી યાદ રાખવાનું રહેશે તો મિત્રો તમારું એક્ટિવનું પેસિવ વોઇસ વાક્ય ક્લિયર થઈ જશે અને જે બે માર્ક્સ આવવાના છે બે માર્ક્સ ક્લિયર થઈ જશે. ફ્રેન્ડ્સ, એટલા માટે એક્ટિવનું પેસિવ કરતી વખતે ખાલી આટલી વસ્તુ યાદ રાખજો અને જેટલી પણ વાક્ય રચનાઓ છે એ વાક્ય રચના ખાલી એકવાર યાદ રાખી લેજો
તો તમારું જે વાક્ય પૂછાય છે, પછી હકાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય, તમે આ વાક્ય રચના પ્રમાણે તમે એને પેસિવમાં ફેરવી શકો છો. ખાલી વસ્તુ યાદ રાખવાની, જો ફરીથી એકવાર સમજાવી દઉં, વસ્તુ એક જ વસ્તુ યાદ રાખવાની છે, એ છે ટુ બીનું ક્રિયાપદ. જો પ્રોપર ટુ બીનું ક્રિયાપદ તમે સેન્ટેન્સમાં યુઝ કર્યું છે, ક્રિયાપદ તો ભૂત કુદંત જ કરવાનું છે ફ્રેન્ડ્સ, એમાં કશું જ બદલવાનું નથી. જો પ્રોપર ટુ બીનું ક્રિયાપદ યુઝ કરી નાખ્યું છે તો તમારું સેન્ટેન્સ 110% તમારા સેન્ટેન્સ સાચા પડી જશે અને બે માર્ક્સ ક્લિયર થઈ જશે. એટલે આ ડુએસ ડાયરેક્ટેડની અંદર જે પહેલો પેરેગ્રાફ છે એક્ટિવનો પેસિવ કરવાનો, એ તમે આરામથી અટેમ્પ્ટ કરી શકશો. ફરીથી સમજાવી દઉં, સ્ટાર્ટ ધીઝ વે લખેલું હશે, એમાં અડધું સેન્ટેન્સ કરેલું હશે, અડધું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હશે અને બાકીના સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ડુએસ ડાયરેક્ટેડની અંદર એક્ટિવનો પેસિવ સેન્ટેન્સ, પેસિવનો ક્વેશ્ચન તમે આ રીતે અટેમ્પ્ટ કરી શકો છો અને તમે તમારા ફૂલ માર્ક્સ મેળવી શકો છો. બસ આ રીતે દરેક વિડીયોની અંદર હું એક એક કરીને ગ્રામરના ક્વેશ્ચન તમારા સોલ્વ કરતો રહીશ અને દરેકે દરેક ક્વેશ્ચનની એન્ડમાં હું તમને કહું છું કે તમારા ક્લિયર માર્ક્સ તમે કરી શકો છો. અત્યાર સુધીમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે, એડિટિંગ છે, રાઇટ કન્જક્શન છે અને આજે ડુએસ ડાયરેક્ટેડ સ્ટાર્ટ કરેલું છે. આવનારા વિડીયોની અંદર બાકીના ગ્રામરના ક્વેશ્ચન બી આપણે કમ્પ્લીટ કરી દેવાના છે. જોતા રહેજો વિડીયો અને ફોલો કરતા રહેજો અને અપડેટ કરતા રહેજો. ઓકે ધેન, હેવ ફન.